નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. ટૂંક ઇન ટચ એક વાત કેવી છે. આજે ખાસ કરીને લગભગ પોણો વર્ષ સુધી આપણી સનાતન પરંપરાને ખરાબ લગાડવા અને ખરાબ દેખાડવા માટેની જે કોશિશો થતી આવે છે, તો હમણાં જે પઠાણ ફિલ્મ આવે છે શાહરૂખનું, એના કંઈક ગીતનું જે રિલીઝ થયું છે એમાં ઓલે દીપિકાએ ભગવું કંઈક પહેર્યું છે ને એવું બધું છે. એટલે ખાસ મારે કહેવાનું એટલું છે, આવલે કે ને પેલા આપણા ભાણામાં માખી ઉડાડા, એટલે ગુજરાતીઓને બધાને કહું છું, ગુજરાતમાં એ ફિલ્મ રિલીઝ ન જ થવા દેવું જોઈએ આપણે. કારણ કે એને બસ બીજો કોઈ કામ જ ધંધો નથી. ક્યાંક ને ક્યાંક આપણા ભાવના સાથે, આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે કંઈક ને કંઈક ખરાબ કરવું એવું એણે નક્કી કરી લીધું બોલીવુડવાળાએ. 75 વર્ષ સુધી કર્યું છે અને હજી ચાલુ રાખે છે. તો એને આ બધા છે ને, આ ગીત કે આ ફિલ્મ ગુજરાતીઓ બધાએ તૈયાર થઈ જાય, બધા સંગઠન મિત્રો, પછી કરણી સેનાના મારા ભાઈઓ, મહાકાલ સેના હોય, શિવસેના હોય, બજરંગ દળ હોય, કે જેટલા આપણા બધા બીજા બધા સંગઠનો, આધ્યાત્મિકતા સાથે જોડાયેલા બધા મિત્રો, સાધુ સંતો, ભગવા પહેરાવી અને અશ્લીલ ડાન્સ કરી અને આપણી પરંપરાના ઉપર આવું જે કરતા આવે છે, તો હવે આપણે આ બિલકુલ સહન કરવાનું નથી. 75 વર્ષ સુધી બોલીવુડે આ કર્યું છે, તો એ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય. સેન્સર બોર્ડ વાળાને પણ આપણે કહીએ કે જરીક બધું જોઈ અને એના ઉપર સાઇન કરો તો વધારે સારું. હાથે કરી અને શાંતિ ડોળવાના ધંધા ના કરો, બરાબર? તો આ ફિલ્મ ભારતમાં રિલીઝ નથી થવા દેવાની જરૂર, પણ ક્યાંય ન થવું જોઈએ. પણ આપણે ઘરેથી શરૂઆત કરીએ એટલે ગુજરાતનું ખાલી કહું છું, બાકી આખા ભારતમાં આ તૈયારી રાખવાની છે. દરેક ગુજરાતીઓ તૈયાર જ રહેજો અને આપણી ભાવના સાથે શું કામે આવું થાય છે એ પણ પ્રશ્ન પૂછજો. એને ભગવા જ હાથમાં આવે છે સીધે સીધા. અને અશ્લીલ હું હવે વધારે મારે કાંઈ કહેવું નથી, પણ બહુ એની માનસિકતા જે છે એને ઓલો કે ને બધું ખાઈ અને ખરાબ ખાઈ અને એની આખી ઓલી થઈ ગઈ છે, એટલે એને એવું હુજા કરે છે. પણ એને પૂજા કરે છે અંદરથી, પણ બહાર દેખાતું નથી, એટલે એને દેખાડવાની પણ તૈયારી આપણે રાખવી છે. તો ટૂંકી ટસ વાત એ કે શાહરૂખ ખાનના દીપુડીના એ જે ફિલ્મ આવે છે એનું ફિલ્મ કે ગીત રિલીઝ થવા દેશું નહીં. આ સીધી વાત, શું કામે વારે ખરે આવું કરે છે.